પહેલા તો બધાને જય વાણીનાથ મહારાજ. તો આ વ્લોગ એટલા માટે ચાલુ કર્યો છે કે વાણીનાથ મહારાજનું જે આજે ભવ્ય એવું આયોજન છે, તો આજે હું વિચાર થતો કે બધા આપણા વાલા એવા મિત્રો અને બધા એમ કે છે ચાલો વાણીનાથ જય વાણીનાથ મહારાજ જય વાણીનાથ મહારાજ. તો મારા પપ્પાને આજે પૂછવું છે કે પપ્પા આજે વાણીનાથ મહારાજ વિશે આજે શું છે, આયોજન શું છે, બધા યજ્ઞો વગેરેનું છે, તો કહેજો એક બે શબ્દો આપણા બધા ફેમિલી યુટ્યુબ ફેમિલી એ બધા ખ્યાલ આવે ને જવા જેવું છે અને ત્યાં જઈ અને જે યજ્ઞો વગેરે છે એનો માહોલ થોડો ચર્ચામાં. તો પપ્પા આજે વાણીનાથ મહારાજનો જે ભવ્ય એવો મોટો મહિમા છે, તો એ મહિમા વિશે પપ્પા શું કહેવા. જય વાણીનાથ, બધા શિવ ભક્તોને મારા તરફથી જય વાણીનાથ. ત્યાં એટલે એવો માહોલ છે કે તારીખ 16/2024 તારીખ 22 સુધી તો મહાયજ્ઞ 1100 કુંડની મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં મોટા મોટા મહાનુભાવો તો પ્રસાદની વ્યવસ્થા પણ સારી છે અને આપણા વડાપ્રધાન દેશના મુખ્યમંત્રી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, માનનીય ભૂપેન્દ્ર સાહેબ પટેલ સાહેબ આવવાના છે, પધારી રહ્યા છે. તો એવું સારું એવું આયોજન કરેલું છે, જમવાની વ્યવસ્થા છે, પ્રસાદ આપણે સાચવવાનો છે, આપણું છે, પ્રસંગ છે આપણે સાચવવાનો છે, તો પાર્કિંગ વ્યવસ્થા પણ વ્યવસ્થિત કરેલી છે અને 5-6 દિવસ સુધીનું આયોજન છે કે દરેક ભાવિ ભક્તોને જવું, તેઓ મહા સરસ સારા ભક્તો આવવાના છે, બહુ સારું એવું આયોજન કરેલું છે. તો તેઓ ખૂબ મોટું સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો દરેક પરમ પૂજ્ય ગિરિબાપુ તથા અખાડા તરફથી બધાને ભાવભીનું ખૂબ આયોજન છે અને આમંત્રણ છે, તો બધાએ પધારવું અને સાવચેતી રાખી સાથ સહકાર આપો, પ્રસંગ આપો છો અને આપણે સાચવવાનો છે, પ્રસાદનો બગાડ ના થાય તે રીતે પાર્કિંગ વ્યવસ્થા વ્યવસ્થિત કરેલી છે, તો બધાએ જવું એમ તેનું આવું આયોજન છે. મોટા મોટા મહાનુભાવ આવવાના છે, દેશના વડાપ્રધાન પધારી રહ્યા હોય, માન્ય મુખ્યમંત્રી પધારી રહ્યા હોય, એવો મોટો મોટો સારા મોટા મોટો અવસર કહેવાય કે દરેકે લાવો લેવો જોઈએ, દરેકે લાવો લેવો જોઈએ અને ત્યાં આગતા સાગતા પણ સારી રીતના કરવી જોઈએ, એટલું થોડો સાથ સહકાર આપવો જોઈએ. હા, અને ત્યાં પણ જે જે આપણા જેવા જે પણ આપણા ભાઈઓ સેવા કરી રહ્યા છે ત્યાં આપવો જોઈએ અને એમનો પણ બહુ આભાર કહેવાય કે આટલો બધો મોટો પ્રસંગ હોય અને એમાં સેવકો સેવા કરી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. નાનો મોટો પ્રસંગ ના કહેવાય, 1100 મહાયજ્ઞ કુંડ એટલે બહુ મોટો પ્રસંગ કહેવાય અને એમાં વાણીનાથ મહારાજ તરફ એટલે બહુ મોટી વાત કહેવાય એમ. તો હા, સારામાં સારું છે. તો પપ્પાએ જે વાત કરી, તો બીજું કે પપ્પા ત્યાં એવું તો આપણને ખ્યાલ નહીં કે 16 તારીખથી તો મિત્રો 16 તારીખથી 16/2/2024 લઈને અને 22/2/2024 સુધીનો આ જે ટોટલી આયોજન છે, તો એમાં તમે પણ જજો અને જે પણ સહભાગી થજો અને ત્યાં જે પણ આપણા જેવા બીજા મિત્રો હશે, ભાઈઓ હશે, જે સેવા આપતા હશે અને ત્યાં ટ્રાફિક પ્રોબ્લેમ ના થાય એવો તમે ત્યાં જાઓ, કોશિશ કરીએ અમે પણ ત્યાં આવીએ, આપણે બધા ભેળા રહીને અને આયોજનને સારી રીતના માણીએ અને કોઈને કોઈ પ્રોબ્લેમ ના થાય અને કોઈને વિપત્તિ ના ઊભી થાય અને જે પણ મહાનુભાવો સંતો મહાસંતો આવી રહ્યા છે એમનું સારી રીતના આપણે સ્વાગત કરીએ અને જે જે દૂરથી બીજા પણ રાજ્યો અને બીજા પણ રાજ્યોમાંથી પણ પધારી રહ્યા છીએ એવી પણ ઉપાસના કરીએ કે ત્યાંથી પણ પધાર્યા તો એમને પણ આપણા ગુજરાતની અંદર એમના પગલાં પડે, તો આપણને પણ આમ આનંદ પૂર્તિ થાય કે ભાઈ ક્યાંથી આવા સંતો મહાનુભાવો અને મહાન સંતો ક્યાંથી આપણા ગુજરાતની અંદર આવવા અને એમાં વાણીનાથ ભગવાનનો અને શ્રી વાણીનાથ મહારાજનો જે પ્રસંગ છે એમનો પણ આપણો સારો એવો છે. તો આ જે વિડીયો બનાવ્યો તો જરૂરથી તમે પણ આવજો અને એના માટે મને તો ખુશ, હું અને મારી ફેમિલી મારા પપ્પા બધા એકદમ અમે તો હેપી હતા કે ના ભાઈ આમ સારો એવો પ્રસંગ લીધો છે, એમાં પણ આપણા વડાપ્રધાન શ્રી આપણા મોદી સાહેબ પણ આવી રહ્યા છે, તો મને આમ મેં આજે મારા પપ્પા જોડે સાંભળી તો મને આમ કંઈક આશ્ચર્યજનક વાત થઈ, મને મજા આવી, તો હું પણ ત્યાં દર્શન કરવા આવું અને ત્યાંનો હું લાવો લઉં, સેવા મારાથી થાય એટલી સેવા કરો. તો આવો તમે પણ લાવો લેજો અને બધા સૌ બધાના આમંત્રણ છે મારા તરફથી, મારી ફેમિલી તરફથી, વાણીનાથ મહારાજ વાણીનાથ અખાડા તરફથી તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે, તો તમે જરૂરથી પધારજો. તો ચલો એક
આવા જ અને સારા એવા શબ્દોની અંદર આપણે આ વિડીયોના આ બ્લોગની આટલા સમાપ્ત કરીએ. તો જય વાણીનાથ મહારાજ.